નમસ્કાર મિત્રો, આપણા બધાની સહિયારી એવી સ્ટડી ફોર ગુજરાત એક્ઝામ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડિયો લેક્ચરની અંદર આપણે અરવલ્લી જિલ્લા વિશે ચર્ચા કરીશું, જેની અંદર આપણે અરવલ્લી જિલ્લાનો ઇતિહાસ, અરવલ્લી જિલ્લાના કેટલાક મેળાઓ, તેનો વારસો, સ્થાપત્યો અને તેના કેટલાક જે પણ મહત્વપૂર્ણ તથ્યો હોય, મતલબ કે પરીક્ષાની અંદર જે પણ પૂછાઈ શકે એવું જે પણ મહત્વપૂર્ણ વસ્તુ હોય તેની આપણે આ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું. એની પહેલાં આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે મહેસાણા જિલ્લા વિશે ચર્ચા કરી છે, તો એ વિડીયો આપણે ના જોયો હોય તો આપ જોઈ લેજો, એમાંથી આપણે નક્કી કંઈક નવું શીખવા મળશે. તો ચાલુ શરૂ કરીએ અરવલ્લી જિલ્લો. સૌપ્રથમ અરવલ્લી જિલ્લો ક્યાં આવેલો છે જોઈએ, તો આ રહ્યો, આ જગ્યાએ અરવલ્લી જિલ્લો આવેલો છે બરાબર. એનું સ્થાન જોઈએ તો અરવલ્લી જે જિલ્લો છે એની ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય આવેલું છે, દક્ષિણમાં ખેડા અને ગાંધીનગર જિલ્લો આવેલા છે, પૂર્વમાં મહીસાગર જિલ્લો આવેલો છે અને પશ્ચિમમાં સાબરકાંઠા જિલ્લો આવેલો છે. હવે આ જે છે એ અરવલ્લી જિલ્લાના તાલુકાઓ છે, જેમાં ભિલોડા, મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર અને મેઘરજ, આમ ટોટલ 6 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જોઈ લઈએ એના તાલુકા. સૌપ્રથમ જોઈએ કે એના ક્ષેત્રફળ જે છે એ 3217 ચોરસ કિલોમીટર વર્ગ છે, બરાબર છે. આપણે આગળ જોઈએ એમ એના તાલુકાઓ ટોટલ 6 છે, જેમાં ભિલોડા, માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ અને ધનસુરા, આમ ટોટલ 6 જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવે ઘણી બધી એક્ઝામોની અંદર આ પ્રશ્ન પૂછાતા હોય છે કે કયો તાલુકો કયા જિલ્લાની અંદર આવેલો છે, પણ ગમે એટલું કોખે આપણને યાદ રહેતું નથી કે આપણે ગોખી ગોખીને તૈયાર કરી નાખીએ તો બીજો તાલુકો, બીજા જે તાલુકાઓ હોય છે બીજા જિલ્લાનો તાલુકો છે જે બીજા જિલ્લામાં જતો રહે છે, એવું કંઈક થતું હોય છે, મતલબ ગૂંચણામણ થઈ જતી હોય છે. તો એના માટે આપણે ખૂબ જ સરસ એવી યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક બનાવી છે, જરૂર તમને ગમશે. તો એને યાદ રાખવા માટેની ટ્રીક છે, ભિલોડામાં મોમે કૂતરો બાંધ્યો. કઈ છે? ભિલોડામાં મોમે કૂતરો બાંધ્યો, જેમાં ભિલો એટલે ભિલોડા તાલુકો, પછી અહીંયા મો એટલે મોડાસા તાલુકો, અહીંયા મા એટલે માલપુર તાલુકો, મે એટલે મેઘરજ, અહીંયા બા એટલે બાયડ તાલુકો અને ધ્યો એમાં ધ વપરાયો છે એટલે કે ધનસુરા તાલુકો. આશા રાખું છું કે આપને તાલુકા યાદ રહી ગયા હશે અરવલ્લી જિલ્લાના. તો ચાલો આગળ વધીએ. હવે અરવલ્લી જિલ્લાનો ઇતિહાસ જોઈએ તો 1500 વર્ષ પહેલાના અવશેષો ધરાવતી આ ભવ્ય નગરી એટલે આજની તીર્થભૂમિ શામળાજી. હવે શામળાજી કાળના પંજામાં લુપ્ત થયેલી નગરીમાં આજે ગદાધર ભગવાન વિષ્ણુની મૂર્તિ બિરાજે છે. શામળાજીનું મંદિર જે છે એ કોણે બંધાવ્યું, ક્યારે બંધાવ્યું તેના કોઈ પણ અવશેષો મળતા નથી, પરંતુ શામળાજીની આજુબાજુનો જે વિસ્તાર છે તેમાંથી જે પુરાતત્વવિદ ખાતાની દ્રષ્ટિએ અહીં 1500 વર્ષ પહેલાં અહીં નગર અસ્તિત્વમાં હોવું જોઈએ એવું આપણે કહી શકીએ છીએ, બરાબર છે. પ્રખ્યાત જર્મન પુરાતત્વવિદ શામળાજીના કેટલાક શિલ્પોને 6ઠી સદીના માને છે. અહીંથી 6ઠી સદીની મળી આવેલી મૂર્તિઓ અને 21 ઇંચની ઈંટોના થરોના થર પ્રાચીન સમયમાં અહીં ભવ્ય નગરી હતી એ વાતને સમર્થન આપે છે. મતલબ કે આ જે પણ પુરાવા મળ્યા છે કે અહીંથી 6ઠી સદીની મૂર્તિઓ મળી આવી છે, આ ઉપરાંત 21 ઇંચની ઈંટોના જે થરોના થર છે એવા પ્રાચીન નગરો મળી આવ્યા છે, તો એ વાત પરથી આપણે કહી શકીએ છીએ કે અહીં જે છે ભૂતકાળની અંદર ખૂબ જ ભવ્ય નગરી હશે. હવે જે વરાહમિહિર છે તેમણે 5મી સદીમાં માતૃપૂજા વિશે લખ્યું છે અને અમરકોશમાં 7 માતૃકાઓ વિશે લખ્યું છે, જેમાં એન્દ્રી, વરાહી, મહેશ્વરી, કમરી વગેરે માતૃકાઓની મૂર્તિઓ શામળાજીમાંથી મળી આવી છે. એક લોહી નીતરતું દાનવનું કાપેલું માથું હાથમાં લઈ ઉભેલી ચામુંડા માતાની મૂર્તિ પણ અહીંથી
મળી આવેલી છે અને આ જે મૂર્તિ છે એ પાંચમા સૈકાની છે એવું પુરાતત્વવિદો માને છે। હવે સંવત 1728માં શામળાજી પર આક્રમણ થયું। હવે જ્યારે આક્રમણ થયું ત્યારે ઈડરના રાજા અને બીજા ઠાકોરે આ જે મતલબ આક્રમણ થયું એનો ખૂબ જ વીરતાથી સામનો કર્યો। હવે શામળાજીના મંદિરમાં સૈન્ય પ્રવેશે છે અને મૂર્તિઓ તોડવા માંડે છે। હવે આ જે મતલબ દુશ્મનો છે એ શામળાજીના મંદિરમાં પ્રવેશી મૂર્તિઓ તોડે છે અને જે ગરુડજી છે એમનું નાક છૂંદે છે। હવે જેવું તેમનું નાક છૂંદે છે તે સાથે જે ચમત્કાર થાય છે અને જે ગરુડજી છે તેમના છૂંદાયેલા નાકમાંથી અસંખ્ય ભમરાઓ પ્રગટ્યા, બરાબર છે, અને આ જે ભમરાઓ પ્રગટ્યા અને જે દુશ્મનોના સૈનિકો છે તેમના પર તૂટી પડ્યા અને દંખ દેવા માંડ્યા। આ જે દંખો ભમરાઓએ દીધા એ દંખથી પીડાતા સૈનિકો ચિત્કારીઓ પાડતા ભાગવા માંડ્યા। હવે સૈન્યબળ વિહોણ રાજપૂતોએ છે શું કર્યું કે જે તીર્થની મૂર્તિઓને છે ને પર્વતોની કંદરામાં છુપાવી દીધી અને જે શામળિયાજીની મૂર્તિ છે એ કરાજવું તળાવમાં પધરાવી દીધી। હવે એ વાત પૂરી થાય છે ત્યાંથી 100 સવા 100 વર્ષ પછી એક આદિવાસી યુવાન અને એ હળ ચલાવતો હતો ત્યારે કરાજવું તળાવમાંથી મૂર્તિ મળી આવી અને મૂર્તિ બીજી કોઈ નહીં પણ કાળિયો ઠાકર અને એ જ શામળિયો। હવે ગુજરાતની ગાદી પર છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ હતો અને તે સમયે અલ્લાઉદ્દીન ખિલજી આવ્યો, બરાબર, ત્યારે ગુજરાતનું પ્રવેશ દ્વાર ગણાતા એવા મોડાસાના રાજા બત્તડે લશ્કરનો સામનો કર્યો। આ બનાવનો ઉલ્લેખ પદ્મનાભ દ્વારા 15મી સદીમાં રચિત કાન્હડે પ્રબંધમાં જોવા મળે છે। અહીંયાથી બીજો પણ પ્રશ્ન બની શકે છે કે કાન્હડે પ્રબંધની રચના કોણે કરી છે, તો કાન્હડે પ્રબંધની રચના કવિ પદ્મનાભે કરી છે। અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે રાજા બત્તડે આ લશ્કરનો સામનો કર્યો હતો, આ બનાવનો ઉલ્લેખ કયા ગ્રંથની અંદર જોવા મળે છે, તો તેમાં પણ આપણો જવાબ રહેશે કાન્હડે પ્રબંધ, બરાબર છે। અને ત્રીજો પ્રશ્ન એવો પણ બને કે પદ્મનાભ દ્વારા રચિત કાન્હડે પ્રબંધમાં પ્રબંધ જે છે એ કઈ સદીમાં રચાયું હતું, તો 15મી સદીમાં। હવે મોડાસાના પ્રાચીન નામોમાં મોહકવાસ, મોહડવાસ, મોહુડાસુ, મોડાસા, મંદાસા, મોહાડાસાઈ, મોહાકા આ બધા વિવિધ નામોનો સમાવેશ થાય છે। હવે આ જે બધા નામો છે એની પાછળ એવું કહેવાય છે કે આ પ્રદેશમાં મોહડાનું પ્રમાણ વધુ હતું અને છેલ્લે 2013માં રચાયેલા 2013માં નવ રચાયેલા 7 જિલ્લાઓમાં અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી બનાવવામાં આવ્યો હતો। કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો? સાબરકાંઠામાંથી। સૌથી પ્રાચીન મનાતી પર્વતીય શ્રેણી કઈ છે તમે જાણો છો બધા? હા બિલકુલ, અરવલ્લી છે, બરાબર છે। સૌથી પ્રાચીન મનાતી એવી અરવલ્લી જે પર્વતમાળા છે તેના નામ પરથી આ જિલ્લાનું નામાકરણ કરવામાં આવ્યું છે। જે અરવલ્લીની પર્વતમાળા છે 900 કિલોમીટર લાંબી છે અને દિલ્હીથી લઈને મહેસાણા સુધી ફેલાયેલી છે, બરાબર છે। દિલ્હીના રાજભવનથી લઈ અને મહેસાણા જિલ્લા સુધી ફેલાયેલી છે। હવે જોઈએ કેટલાક અરવલ્લી જિલ્લાના અગત્યના સ્થળો, તો ચાલો એક પછી એક જોઈએ। તો સૌ પ્રથમ સ્થળ છે દેવની મોરી। હવે શામળાજીથી થોડે દૂર બૌદ્ધ ધર્મનું ખૂબ જ અગત્યનું એવું દેવની મોરી નામનું સ્થળ આવેલું છે। કયું? દેવની મોરી નામનું સ્થળ આવેલું છે। બૌદ્ધ ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાન બુદ્ધે પોતાની અસ્થિઓ આઠેય દિશામાં મૂક્યા હતા અને આ અવશેષો દેવની મોરી નામના સ્થળેથી પ્રાપ્ત થયા છે અને આ અવશેષો હાલ વડોદરાની MS યુનિવર્સિટીમાં સાચવવામાં આવ્યા છે, જે વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી છે ત્યાં આ બધા અવશેષો સાચવવામાં આવેલા છે। આ સ્થળેથી ઇટેરી સ્તૂપ અને બુદ્ધની પ્રતિમા પણ મળી આવી છે। બીજું સ્થળ છે મહાદેવ ગ્રામ। તો ગાંધીજીનું અવસાન થતા તેમની અસ્થિઓ વિસર્જન મહાદેવ
ग्राम बाकरोल नजीक पसार थती मेसो अने झुम्मर नदीना पवित्र संगम स्थले करवामां आव्युं। अहींयाथी प्रश्न एक बनी सके छे के अरवल्लीनी अंदर कया स्थले मतलब कई नदियों संगम स्थले गांधीजीनी अस्थिओ विसर्जन करवामां आवी हती। तो आमां आपणो जवाब रहेशे मेसो अने झुम्मर। अहीं गांधीजीनी जेवी समाधि छे सॉरी हाँ अहीं अहीं दिल्ली रही गई छे। अहीं गांधीजीनी दिल्ली में जेवी समाधि छे तेवी समाधि बनावामां आवी छे जे हाथिया डूंगर पर आवेली छे। कया डूंगर पर याद रखजो आ हाथिया डूंगर पर आवेली छे बराबर। हवे जोईए नागधरा। तो मेसो अने पिंगळा नदीनुं संगम स्थान नागधरा तरीके ओळखाय छे। कदाच प्रश्न डायरेक्ट एवो पूछाई जाय के भाई जे नागधरा छे नागधरा तरीके ओळखातुं जे स्थळ छे એ કઈ નદીઓના સંગમ સ્થળે આવેલું છે? તો આમાં આપણો જવાબ રહેશે મેસો અને પિંગળા। આ સ્થળ વિશે એવી લોકવાયકા છે કે જે મનુષ્ય પ્રાણીઓના અસ્થિઓ નાગધરામાં નાખવામાં આવે છે અને જેનું શ્રાદ્ધ નાગધરામાં કરવામાં આવે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેને ફરી જન્મ લેવો પડતો નથી। મતલબ કે જે જન્મ મરણ છે તેના ફેરામાંથી એ વ્યક્તિ મુક્ત થઈ જાય છે જેની અસ્થિઓ અહીં નાગધરામાં પધરાવવામાં આવે। હવે આગળ જોઈએ કે શ્યામલ વન। હવે આ જે શ્યામલ વન છે એ અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે વન વિભાગ દ્વારા 2009માં શામળાજી વન બનાવવામાં આવ્યું જ્યાં ભગવાન શામળાજીનું વિખ્યાત મંદિર આવેલું છે। હવે અહીંયા શું શું મતલબ અનોખું છે? તો કોતરણી વાળું મુખ્ય પ્રવેશદ્વાર, દશાવતાર વન, નક્ષત્ર વન, રાશિ વન, ધન્વંતરી વન, દેવ વન, સ્મૃતિ વન, ગ્રામ વાટિકા દ્વારા વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ બધું જ જે છે એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે। હવે જોઈએ શામળાજી। શામળાજી વિશે જોઈએ તો શામળાજી છે એ મેસો નદીના કિનારે આવેલું છે। શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? મેસો નદીના કિનારે આવેલું છે। શામળાજીમાં ભગવાન વિષ્ણુની ગદા ધારણ કરેલી મૂર્તિ છે અને તેથી જ આ સ્થળને ગદાધરપુરી તરીકે પણ ઓળખાય છે। અહીંયા પુરી રહી ગયું છે પણ ગદાધરપુરી તરીકે પણ ઓળખાય છે। શામળાજી મંદિરનું બાંધકામ જે છે એ ચૌલુક્ય શૈલીમાં થયેલું છે। આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે શામળાજીનું જે મંદિર છે એનું બાંધકામ કઈ શૈલીમાં થયેલું છે? તો ચૌલુક્ય શૈલીમાં થયેલું છે। શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે। આ મેળો ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો છે જે 21 દિવસ સુધી ચાલે છે। આપણે મેળો આપણે આગળ જોઈશું એમાં એની સંપૂર્ણ ચર્ચા કરીશું। હવે છે એક દેવની મૂરી। તો શામળાજી પાસે આવેલ દેવની મૂરી ખાતે 17મા કાળનો બૌદ્ધ ઇટેરી સ્તૂપ તથા બુદ્ધની પ્રતિમા મળી આવી છે બરાબર છે। શું શું મળી આવ્યું છે દેવની મૂરી ખાતેથી? તો એક તો ઇટેરી સ્તૂપ મળી આવ્યો છે અને બુદ્ધની પ્રતિમા પણ ત્યાંથી મળી આવી છે। હવે જોઈએ મોડાસા વિશે। તો 15મી સદીમાં કવિ પદ્મનાભે કાનહડતે પ્રબંધમાં રાજા બતરણનું મહુડાસું એવો ઉલ્લેખ કરેલ છે। આ ઉપરાંત મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજ ધામ આવેલું છે। કયું ધામ આવેલું છે? દેવરાજ ધામ, અને જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે। હવે જોઈએ ઝાંઝરી વિશે। તો બાયડ તાલુકાના ડાભા ગામ પાસે ગંગેશ્વર મહાદેવ પાસે નાનકડો ધોધ આવેલો છે અને જે ઝાંઝરી તરીકે ઓળખાય છે। હવે જોઈએ મેળાઓ। તો અરવલ્લી જિલ્લામાં એક ખૂબ જ અગત્યનો મેળો ભરાય છે અને આપ બધા જાણો જ છો એ પ્રમાણે શામળાજીનો મેળો તરીકે ઓળખાય છે બરાબર છે। તો અરવલ્લી જિલ્લામાં મેસો નદીના કિનારે આવેલા પ્રાચીન સ્થળ એવા શામળાજીમાં મોટો મેળો ભરાય છે બરાબર। આ મેળાની શરૂઆત દેવ ઉઠી 11 થી થઈ જાય છે અને આ મેળો 3 અઠવાડિયા સુધી ચાલે છે। યાદ રાખજો મિત્રો,
આ મેળો એ ગુજરાતનો સૌથી લાંબો ચાલતો લોક મેળો છે, બરાબર છે? પરંતુ આ જે મેળો 21 દિવસ ચાલે છે, પણ તેમાં મુખ્ય દિવસ કારતક સુદ પૂનમ માનવામાં આવે છે। ગુજરાતનો સૌથી મોટો મેળો પૂછે તો આપણો મેળો રહેશે વૌઠાનો મેળો, બરાબર છે? પણ ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો જો આપણને પૂછવામાં આવે તો સાંભળાજી રહેશે। આ મેળો જે છે એ આદિવાસીઓનો મેળો અથવા તો કાળિયા બાવજીના મેળા તરીકે પણ ઓળખાય છે। કદાચ પ્રશ્ન એવો પૂછાય કે શામળાજીની જગ્યાએ કાળિયા બાવજી મૂકી દે, કે ભાઈ કાળિયા બાવજીનો મેળો ક્યાં ભરાય છે, તો આપણે યાદ રાખવાનું છે કાળિયા બાવજી એટલે બીજું કોઈ નહીં પણ શામળાજીનો જ મેળો કહેવાય, બરાબર છે? હવે આ મેળાને પસંદગીનો મેળો પણ કહેવામાં આવે છે। હવે તમને એમ થશે કે કેમ પસંદગીનો મેળો કહેવામાં આવે છે, તો પસંદગીનો મેળો એટલા માટે કહેવામાં આવે છે કે આ મેળાની અંદર જે વર છે એ વધુની પસંદગી કરે છે। મતલબ છોકરો છે, સિમ્પલ ભાષામાં કહીએ તો છોકરો એ છોકરીની પસંદગી કરે છે। અને કેવી રીતના પસંદગી થાય છે, તો મેળાની અંદર જે છોકરાઓ છે એ કાસકી લઈને જાય છે, બરાબર છે? માથું ઓળવાની જે કાસકી આવે ને એ લઈને જાય છે, અને છોકરીઓને જે મતલબ છોકરી એમને ગમે તો એમને આપે છે, જો છોકરી લઈને માથું ઓળે તો એમનું ગોઠવાઈ જાય, મતલબ એમનું સેટિંગ થઈ જાય અને એમનું લગ્ન ઘરવાળા કરાવી આપે, અને નહીં આપે સોરી છોકરી નહીં લે તો પછી બીજી જગ્યાએ ટ્રાય કરવાનો, બરાબર છે? તો આ રીતે એક લગ્ન જીવન સાથે પણ જોડાયેલો મેળો છે। હવે શામળાજીના મેળા સાથે ખૂબ જ સુંદર એવું ગીત સંકળાયેલું છે, અને જે બધાએ કદાચ જીવનમાં એકને એક વાર તો સાંભળ્યું હશે કે શામળાજીને મેળે રણ જણ્યું રે પે જણ્યું વાગે, આવું કંઈક ગીત છે અને જે ખૂબ જ સુંદર ગીત છે। તો આ જે ગીત છે શામળાજીના મેળા સાથે સંકળાયેલું છે, અને આ જ પ્રશ્ન એકવાર પરીક્ષામાં પૂછાયો છે કે શામળાજીના મેળે રે રણજણ્યું રે પેંજણ્યું વાગે, આ ગીત છે એ કયા મેળા સાથે સંકળાયેલું છે? તો આપણે યાદ રાખવાનું છે આ જે ગીત છે એ શામળાજીના મેળા સાથે સંકળાયેલું છે। હવે જોઈએ વાવ, તળાવ અને કુવાઓ। તો અહીંયા એક તો વણઝારી વાવ આવેલી છે, કર્મબાઈનું તળાવ આવેલું છે, બરાબર છે? જે શામળાજીમાં આવેલું છે, વણઝારી વાવ મોડાસામાં આવેલી છે, અને હીર વાવ જે છે એ પણ મોડાસામાં જ આવેલી છે। હવે વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ બહુ જ મોટો માથાનો દુખાવો છે કે તાલુકાઓ યાદ રાખવા અથવા વાવ, તળાવ, કુવાઓ કે આવું બધું યાદ રાખવું એ વિદ્યાર્થીઓને ખૂબ જ કઠિન પડતું હોય છે, કારણ કે તેમાં એમને ઘણું બધું કન્ફ્યુઝન થઈ જતું હોય છે। તો આ જે વસ્તુ કો છે વાવ, તળાવ, અરવલ્લી જિલ્લાની વાવ, તળાવ અને કુવાઓ યાદ રાખવા માટે આપણે ખૂબ જ સરસ ટ્રીક બનાવી છે, અને આશા રાખું છું કે ટ્રીક તમને ગમશે અને હવે તમે કદાચ એને ભૂલો પણ નહીં, બરાબર છે? તો ચાલો જોઈએ કઈ છે ટ્રીક। તો હીરુ અને વણઝારી કર્મ કરવા દેસણના ભૃગુકુંડમાં જાય છે, બરાબર છે? હીરુ અને વણઝારી કર્મ કરવા દેસણના ભૃગુકુંડમાં જાય છે, તો અહીંયા હીરુ એટલે હીરવાવ, બરાબર છે? વણઝારી એટલે વણઝારી વાવ, કર્મ એટલે કર્મબાઈનું તળાવ, અને અહીંયા એક વસ્તુ લખવાની રહી ગઈ છે, દેસણનો ભૃગુકુંડ પણ અહીંયા આવેલો છે, બરાબર છે? તો આશા રાખું છું કે આ વસ્તુ તમને યાદ રહી ગઈ હશે। આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે। હવે આશા રાખું છું કે વિડીયો આપને ગમ્યો હશે, જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો। આગળ પણ આપણે મહેસાણા જિલ્લા વિશે ચર્ચા કરી છે, જો એ વિડીયો ના જોયો હોય તો આપ ચોક્કસથી જોઈ લેજો। આ આપણી એક આખી વિડીયો સિરીઝ ચાલશે જેમાં આપણે ગુજરાતના 33-33 જિલ્લાઓની ચર્ચા કરીશું, અને જે પણ 33 જિલ્લાઓની માહિતી પરીક્ષા લક્ષી હશે એની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું, બરાબર છે? તો આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો હશે। પ્લીઝ મિત્રો શેર કરજો, લાઈક કરજો, આપની એક લાઈક મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।